मुख्यमंत्री राघवजी पटेल विधानसभा ની બહાર સંબોધન કરી રહ્યા છે। કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો માટે રચાયેલી સ્વામીનાથન કમિટીએ જે ખેડૂતોના ઉત્કર્ષ માટે એના પ્રશ્નો માટે જે ભલામણો કરી હતી એ કોંગ્રેસ સરકારે સ્વીકારી નથી। ઉપરાંતમાં ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વખત દેશના ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી છે। આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાને ખેડૂતોના આવક વિશે જો વાત કરી હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે। કિસાન સન્માન નિધિ મારફત આ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા નાખવામાં આવે છે। ખાતરની સબસિડી ડબલ કરી છે। 0% વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ 3 લાખની મર્યાદામાં આપવામાં આવે છે। ખેડૂતોની જે ચીજ વસ્તુ છે ઉત્પાદિત ચીજ વસ્તુઓ એના ટેકાના ભાવો પણ વધારી રહ્યા છે અને ટેકાના ભાવે પૂરતી ખરીદી કરવામાં આવે છે। ખેડૂતોના હિત માટે કૃષિ કાયદાઓ પણ કર્યા છે। આમ અનેકવિધ રીતે આ દેશના ખેડૂત ખેતી અને ગામડાના ઉત્કર્ષ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે પગલાં લીધા છે અને આ દેશના વડાપ્રધાન પોતે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે ત્યારે વિરજીભાઈએ કરેલા આક્ષેપોને હું વખોડી કાઢું છું અને હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશમાં જો ખેડૂતોનો વિકાસ કરવો છે તો ભારતીય જનતા પાર્ટીના શાસનને મજબૂત બનાવવું જ પડશે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ ખેડૂતોનું હિત છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। જુઓ કેન્દ્ર સરકાર પાસે તો સમગ્ર દેશ એના કાર્યક્ષેત્રમાં આવે છે, રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત મુજબ માંગણી કરતી હોય છે અને કેન્દ્ર એની જરૂરિયાતને અનુલક્ષીને ફંડ આપતું હોય છે। જ્યારે ગુજરાતના વાવાઝોડાની વાત છે ત્યારે હું માનું છું ત્યાં સુધી કેન્દ્ર સરકારે પૂરતું ફંડ આપ્યું છે, વધારામાં રાજ્ય સરકારે પણ એના માટે પૂરતું ભંડોળ આપ્યું છે। એટલે ફંડ પ્રશ્ને જો કોઈ વાત કરતું હોય તો એ વાત સદંતર સત્યથી વેગળી છે। જુઓ પૂરગ્રસ્ત અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના લોકો માટે સહાયના જુદા જુદા પ્રકાર હોય છે। કુદરતી આપતોના હેડ ઉપર જે સહાય મળતી હતી એ સહાયમાં રાજ્ય સરકારે ઘણો બધો વધારો કર્યો। દાખલા તરીકે પશુઓના મૃત્યુમાં અગાઉ 30,000 રૂપિયા હતા એને 50,000 કર્યા, 3 પશુઓની મર્યાદા હતી એમાં 5 કર્યા, ઘેટા બકરા માટે 3,000 રૂપિયાની મર્યાદા હતી એને 5,000 કરી, કાચા મકાનો જેને અંશત નુકસાન થયું હોય એમાં પણ ડબલ વધારો કર્યો, પાકા મકાનોના નુકસાનોમાં પણ ડબલ વધારો કર્યો, ઘરવખરીના જે પૈસા આપતા હતા એમાં પણ ઘણો બધો વધારો કર્યો। આ રીતે રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને જે સહાય આર્થિક સહાય આપવામાં આવે છે એમાં ઘણો મોટો વધારો કર્યો છે। વાત છે હવે ખેડૂતોની, ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થયું છે, એની જમીનનું ધોવાણ થયું છે, એને સહાય આપવાનો પ્રશ્ન માનની મુખ્યમંત્રીશ્રીને વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં એની પણ જાહેરાત કરશે। ગૃહમાં કોંગ્રેસે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં આક્ષેપ કર્યો છે કે ગેરરીતિ થાય છે, દર વર્ષ કરતા આ વર્ષે ઓછી ખરીદી થઈ છે। ટેકાના ભાવની ખરીદી માં છેલ્લા 2 વર્ષથી એક પણ ગેરરીતિની ફરિયાદ નથી, રાજ્યના પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી કરવામાં આવે છે। વાત છે ખરીદી ઓછી થઈ, સ્વાભાવિક છે કે જ્યારે ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતો હોય ત્યારે કોઈ ખેડૂત પોતાની મગફળી ટેકાના ભાવમાં આપે નહીં। છેલ્લા વર્ષે આ પરિસ્થિતિ હતી એના કારણે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓછા ખેડૂતો આવ્યા હતા। તો 1 ઓક્ટોબરથી નોંધણીની શરૂઆત થઈ જશે અને લાભ પાંચમથી ખરીદી કરશે સરકાર મગફળીની।
कृषि मंत्री राघवजी पटेले आ तमाम बाबते निवेदन आप्युं के सरकार खेडूतोनी बाहरे आवशे अने तेमने कोई तकलीफ नहीं पड़े।